तो जामनगरमां रखड़ता ढोरनो आतंक जोवा मळ्यो छे। रखड़ता ढोरनी अड़फेटे एकनुं मौत निपज्युं छे, एक व्यक्ति घायल छे। बाइक पर जता बे सग्गा भाईओने मारी हती टक्कर। बे दिवस पहला कारखानाथी परत फरी रहेला बे भाईओने टक्कर मारी। महेश सोलंकी नामना युवकनुं मौत निपज्युं छे, प्रकाश नामनो भाई सारवार हेठळ छे। तो खीजड़ियाथी ठेबा बायपास पासे आ समग्र बनाव बन्यो छे। तो एक भाईनुं मौत थयुं छे, ज्यारे बीजानी सारवार चाली रही छे। तो राजकोटनी एमजे कुंडलिया महिला कॉलेजना प्राध्यापक डॉक्टर ज्योतिन्द्र जानीए विद्यार्थीनी साथे करेला अणछाजता वर्तनने लईने सौराष्ट्र युनिवर्सिटीए 7 दिवसमां कार्यवाही करवानो आदेश आप्यो, जे अंतर्गत तपास कमिटीए प्रोफेसर सामे पगला लेवानुं नक्की कर्युं, जेने कारणे एनएसयूआईए कुंडलिया कॉलेज खाते उग्र सूत्रोच्चार पण कर्या। समग्र मामले एमजे कुंडलिया महिला कॉलेजना संचालकोने ट्रस्टीओनी बैठक पण मळी, जेमां प्रोफेसर जानीने सस्पेन्ड करवानुं नक्की करवामां आव्युं। सत्तावार रीते क्यारे सस्पेन्ड कराशे तेने लईने सवाल छे। આજે સદગુરુ ટ્રસ્ટી મંડળની બેઠક છે, તેમાં નિર્ણય લેવાનો છે કે પ્રોફેસર જાની ઉપર શું કાર્યવાહી કરવી। તાજેતરમાં જે ઘટના સામે આવી છે તેમાં એક વિદ્યાર્થીની સાથે અભદ્ર માંગણી કરી છે પ્રોફેસર જાની દ્વારા। રાજકોટ એનએસયુની એક જ માંગ છે કે પ્રોફેસર જાનીને તાત્કાલિકપણે ફરજમાંથી મુક્ત કરવામાં આવે, અને જો ફરજમાંથી મુક્ત કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજકોટ એનએસયુ ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। तो दाहोदमां पाथरणावाड़ाए कर्यो छे होबाळो, पालिकाए दबाण दूर करता वेपारीओनो विरोध। बीजी तरफ धंधो रोजगार करवा बाबते पालिका चौकमां विरोध पण करवामां आव्यो। रोडनी साइडमां पट्टा बनावी आपवानी रजूआत करवामां आवी छे। આ નગરપાલિકામાં આવેલા છે, આટલા બધા નગરપાલિકાને સૂચના આપી છે કે અમને રોડની સાઈડમાં પટ્ટા દોરી આપીને અમને ધંધો કરવાની સગવડ આપે, અને પોલીસવાળા બહુ હેરાન કરે છે અમને વારંવાર। હવે આજે 4 દિવસથી અમે બધા પરેશાન છે, એ માટે અમારી આટલી સૂચના છે તો તમે આનો કોઈ ઉકેલ લાવો। તો હવે વાત ભાદરવી પૂનમના મેળાની। तो अंबाजीमां भादरवी पूनमना मेळानो आजे त्रीजो दिवस छे। 2 दिवसमां 7.43 लाख श्रद्धाळुओ अंबाजी पहोंच्या छे। 2 दिवसमां 4.68 लाख श्रद्धाळुओए दर्शन कर्या छे। मंदिर ट्रस्टना विविध प्रसाद केन्द्रों पर 2.16 लाख प्रसादना पेकेट्सनुं वेचाण करायुं छे। मात्र चिकीना प्रसादनुं 9,000नुं वेचाण थयुं छे। तो अंबाजी मंदिर गईकाले दान भेटनी आवक ₹19,10,000 थई। बीजा दिवसे शिखरे 332 ध्वजाओ चढ़ी। अंबाजी शहरमां ऑनलाइन प्रसादना वेचाण माटे 6 वेन्डिंग मशीन पण मुकाया छे। तो अंबाजीमां भादरवी पूनम निमित्ते योजाता मेळामां लाखो भक्तो उमटी रह्या छे, त्यारे भादरवी पूनमना दर्शन माटे पदयात्रीओ पण पहोंचता होय छे। तेथी अनेक भक्तो द्वारा सेवा केम्पनुं आयोजन करवामां आव्युं, जेमां खाणीपीणीनी वस्तुओ आपवामां आवी छे। खेरालु सतलासणा रोड पर एक ग्रुप द्वारा खीचूनो सेवा केम्प योजवामां आव्यो। हालमां मोटा प्रमाणमां भक्तो सेवा केम्पनो लाभ लई रह्या छे। કે અમે એક જગ્યાએ સ્થાયી કેમ્પ કરીએ, અને એ કેમ્પ સ્થાયી કરવામાં શું વસ્તુ પ્રસાદી તરીકે ભક્તોને આપીએ, તો એના માટે ખૂબ ગહન ચર્ચા બાદ અમે ખીચું અમે પસંદ કર્યું। ખીચું પસંદ કરવાનું કારણ એટલું જ છે કે જે કોઈ ભક્તોને ચાલવામાં કોઈ પણ જાતની તકલીફ કરતું નથી, પાચનથી લઈ અને દરેક બાબતે ગરમ ગરમ વસ્તુ હોય, ખાવાની મજા આવે, અને દરેક ભાઈઓ અને બહેનોને ગમતી વસ્તુ છે, બાળકો હોય તો બાળકોને પણ ગમતી વસ્તુ છે। મા અંબાના શરણે લાખો ભક્તો પધારી રહ્યા છે। પગપાળા સંઘથી અંબાજીના રસ્તાઓ ઉભરાયા છે। રસ્તાઓથી લઈને મંદિર સુધી બોલમાડી અંબે જય જય અંબેના ગુંજી રહ્યા છે નાદ। બોલમારી અંબે જય જય અંબે, હાલ લાખો ભક્તો માં અંબાના શરણે પહોંચી રહ્યા છે। ભાદરવી પૂનમના પહેલા અને બીજા દિવસે લાખો ભક્તોએ માતાજીના શરણે શ્રેષ ઝુકાવ્યું। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી।
માતાજીના દર્શનનો લહાવો લેવા અસંખ્ય ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે પહોંચી રહ્યા છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને દેશના અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને માતાજીના આશીર્વાદ લઈ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. અમારું 29 વર્ષથી અમે આવી રહ્યા છીએ. અમારું આ 30મું વર્ષ છે. અમે 160-170 પદયાત્રીઓ આવી રહ્યા છીએ, તેમાં ભાઈઓ બહેનો વડીલો સાથે આવી રહ્યા છીએ. અમે 7 દિવસે અંબાજી પહોંચીએ છીએ. અંબાજીના ભાદરવી પૂનમના મેળાની આગવી ઓળખ આવા જ પગપાળા સંઘ છે, જે વર્ષોથી માં અંબાના દરબારમાં આવે છે, જેથી જ દર વખતની જેમ આ વખતે પણ લોકોને રહેવા જમવા અને વિશ્રામ એમ તમામ પ્રકારની સવલતો સચવાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓ અને સેવા કેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિસામો ખાવાની સુવિધા, ચા નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ લોકોની સેવા માટે ખડે પગે છે. પહેલાના પ્રથમ દિવસે 2.75 લાખ જેટલા શ્રદ્ધાળુઓ જે છે અંબાજી મંદિરમાં દર્શનનો લાભ લીધો છે અને હજી છે અવિરતપણે રસ્તાઓ છે બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. એટલું જ નહીં, મેળાને લઈને સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને અદભુત લાઇટોથી શણગારાયું છે. રંગબેરંગી લાઇટિંગથી અંબાજી પરિસર અને અંબાજીના રસ્તાઓ તો એવા લાગી રહ્યા છે જાણે આજ સ્વર્ગનો દ્વાર હોય. આ ઉપરાંત રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચુંદડી, શ્રીફળ, કંકુ, પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. રસ્તામાં કોઈ તકલીફ પડતી નથી. વિસામાં આ વખતે બધી સારી સગવડ હોય છે. બધા માઈ ભક્તો સરસ રીતે સહકાર આપે છે. ચા નાસ્તો જમવાનું બધું સરસ રીતે મળે છે. આ વખતે મેળામાં ઘણી નવી પહેલ કરવામાં આવી છે. આસ્થા અને મેળાનું આકર્ષણ જળવાઈ રહે તેવા નવા અભિગમને ધ્યાનમાં રાખીને યાત્રિકો અને માઈ ભક્તો મેળામાં એક સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના મંદિરોના દર્શન કરી શકે તે માટે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્રની સુવિધા ઉભી કરાઈ છે. એ રથને તૈયાર કરીને આજે જિલ્લા વહીવટી તંત્રના બધા જ સદસ્યો, DDO શ્રી, SP શ્રી, હું પોતે, અમે બધા લોકોએ આ મેળાની શરૂઆત કરી છે અને આશા કરીએ છીએ કે આ શુભ શરૂઆતથી મેળા સારી રીતે સંપન્ન થશે. મેળાનું ઉદઘાટન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલના હસ્તે કરવામાં આવ્યું. કલેક્ટરે જાતે જ માતાજીનો રથ ખેંચી મેળાનો શુભારંભ કરાવ્યો. આ ઉપરાંત ટેકનોલોજીનો અનુભવ માણી અંબાજી આવતા માઈ ભક્તોને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી. ભાતીગળ મેળામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને તમામ સુવિધાઓ સાથે મનોરંજન અને આકર્ષણ આપવા વોટ્સએપ, ચેટબોટ, QR કોડ, ગૂગલ મેપ્સ જેવી આજના યુગની અનિવાર્ય ટેકનોલોજીની સાથે વર્ચ્યુઅલ રિયાલિટીનો અદ્ભુત અનુભવ મળે તેવો નવતર પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. યાત્રિકો સમગ્ર મેળાના માહોલનો વર્ચ્યુઅલ અનુભવ એક જ સ્થળે બેસીને માણી શકે છે. વાસ્તવિક મેળો અને તેની વર્ચ્યુઅલ અનુભૂતિના અદ્ભુત સમન્વયથી અંબાજી મેળાનું આકર્ષણ વધ્યું છે. QR કોડ સર્ચ કરી ઓનલાઈન પેમેન્ટ કરો એટલે તરત જ માં અંબાના પ્રસાદનું પેકેટ મળી જશે. આ અદ્ભુત વેન્ડિંગ મશીન હાલ ભાદરવી પૂનમના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે જેવા કોઈ ભક્ત QR કોડ સર્ચ કરે એટલે તરત જ આ રીતે એક બોક્સ અલગ થાય છે અને આ ડ્રોવર નીચે પહોંચે છે. બાદમાં જેમ ATM માંથી રૂપિયા કાઢીએ એમ ડ્રોવરમાંથી પ્રસાદનું બોક્સ બહાર કાઢીને સાથે લઈ જઈ શકાય છે. મતલબ કે અંબાજીના મેળામાં ગયા હોવ તો હવે પ્રસાદ માટે કતારમાં ઉભા રહેવાની જરૂર નથી. છૂટા રૂપિયા ન હોય તો પણ આ રીતે ઓનલાઈન પેમેન્ટ કરીને પ્રસાદ મેળવી શકાશે. અંબાજી અને ગબ્બરમાં આ પ્રકારના 6 વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે જ 1000થી વધુ ભક્તોએ આ વેન્ડિંગ મશીનનો લાભ લીધો હતો. ખાસ કરીને વાત કરીએ તો આ વખતે મેળામાં જે છે મેળામાં ડિજિટલ મશીન મૂકવામાં આવ્યું છે કે જે મશીન છે એ મેળાથી લોકોને રાહત મળે અને ડાયરેક્ટ સ્કેન કરી અને ઓનલાઈન પેમેન્ટ કરી અને આનું પ્રસાદ વિતરણ થઈ શકે તેવી વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે યાત્રિકો છે એ યાત્રિકો પોતે મોબાઈલમાંથી સ્કેન કરે છે અને સ્કેન કર્યા બાદ પ્રસાદ લે છે. એ જ રીતે હમણાં જે શ્રદ્ધાળુએ મંદિરમાંથી પ્રસાદ મેળવ્યો છે તેને પૂછવા માગીએ છું, આપે હમણાં જે ડિજિટલાઇઝ મશીનથી પ્રસાદ મેળવ્યો છે એનાથી તમને શું ફાયદો શું લાગે? એનાથી અમને એ ફાયદો થાય છે, એક તો અમારી જોડે કેશ ન હોય તો ડિજિટલના અંદર છે ને અમે ભીડભાડમાં લીધા વગર ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને લઈ શકીએ વસ્તુ અને મંદિરના અંદર શું ભીડના અંદર કોઈને ઊભું ઓછું રહેવું પડે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કારણે. આમ હાલ તો અંબાજીમાં મેળાનો રંગ જામ્યો છે. હજી છેલ્લા દિવસે મેળામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે.
સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.